વેલકમ ટુ સિલ્વર સ્પૂન હીરોઝ કિચન. આજે આપણે મસ્ત સાબુદાણા ચોખાના પાપડ બનાવીશું. તે મેં અહીં તળીને બનાવ્યા છે, તમે જોઈ શકો છો ફૂલીને ડબલ થયા છે, ખાવામાં પણ એકદમ પોચા છે. લગભગ બધા ચોખાના ખાલી પાપડ બનાવતા હોય છે, પણ ચોખા અને સાબુદાણાના પાપડ આવી રીતે બનાવશો તો મસ્ત એકદમ પોચા બનશે. તો ચાલો આપણે પાપડ બનાવવાનું શરૂ કરીએ. મિત્રો, મેં અહીં 1 કિલો જે ખીચડીયા ચોખા આવે છે તે લઈ લીધેલા છે અને 100 ગ્રામ સાબુદાણા લીધા છે. સાબુદાણા મારા થોડાક ઝીણા છે, પણ તે 100 ગ્રામ લેવા તો મેં તેને મારી ઘંટીમાં જ લઈ લીધેલા છે. જો તમારી પાસે ઘંટી ન હોય અને ધરાવતા હોય તો પણ આવી રીતે 1 કિલો ચોખા અને 100 ગ્રામ સાબુદાણા લેવા, અથવા તો તમે ચોખાનો લોટ લઈ આવતા હોય તો ચોખાનો લોટ લઈ આવી અને તેની અંદર સાબુદાણાનો પાવડર ઉમેરી દેવો. મિક્સર જારમાં પીસીને તેને સરસ ચાળી લેવો, તો તે 100 ગ્રામ લેવો. તો મિત્રો, સરસ આપણો લોટ દળાઈ ગયો છે. મેં પહેલાં કીધેલું તેમ 1 કિલો ચોખાની અંદર 100 ગ્રામ સાબુદાણા ઉમેરેલા છે. તે લોટ આપણે આવી રીતે એક બાઉલ લઈશું. આ લોટ મારે અહીં 250 ગ્રામ લોટ છે અને આવી રીતે કપમાં મેઝર કરીએ તો 1.5 કપ, 1 અને અડધો એટલે 1.5 કપ આ લોટ છે. પછી આપણે આવી રીતે 6 ગ્રામ જીરું લઈશું. ટીસ્પૂનમાં મેઝર કરીએ તો 1/2 ટીસ્પૂન જીરું છે, અને તમારે વધારે પાપડ જીરુંવાળા પસંદ હોય તો તમે 2 ટીસ્પૂન સુધી પણ લઈ શકો છો. પછી આપણે પાપડખાર લઈશું, 7 ગ્રામ છે. ટીસ્પૂનમાં મેઝર કરીએ તો 2 ટીસ્પૂન છે. પછી મીઠું લેવું, 8 ગ્રામ મીઠું છે અને ટીસ્પૂનમાં મેઝર કરીએ તો ઓલમોસ્ટ 2 ટીસ્પૂન છે, સેજ તેના ઉપર થોડુંક વધારે છે ચપટી જેટલું, અથવા તો તમે મીઠાને સ્વાદ મુજબ લઈ શકો છો. પછી આવી રીતે લીલા મરચાં લેવા, મેં અહીં 3 નંગ અથવા તો 20 ગ્રામ લીધેલા છે. તે તમે તમારા સ્વાદ મુજબ વધઘટ કરી શકો છો. જો ઓછી તીખી ખીચી કરવી હોય તો તમે 2 પણ લઈ શકો છો. તો હવે તેની આપણે પેસ્ટ કરી લઈશું. તો મિત્રો, આપણે સરસ મરચાંની પેસ્ટ કરી લીધેલી છે, તેને આપણે સાઈડ ઉપર રાખીશું. તો હવે આપણે મોટું તપેલું લઈશું અને તેની અંદર આપણે લોટનું 2 ગણું પાણી લેવું, એટલે કે જે વાસણથી લોટ માપ્યો હોય તેનું 2 ગણું પાણી લેવું. તો આમ આપણે 2 બાઉલ પાણી લઈ લઈશું. મિત્રો, આપણે પાણીને ગરમ કરવા રાખી દીધેલું છે, તો તેની અંદર આપણે જીરું ઉમેરી દઈશું, મીઠું ઉમેરી દઈશું અને જે પેસ્ટ બનાવી હતી તે પેસ્ટ ઉમેરી દેવી. મિત્રો, આપણે ગેસ ચાલુ કર્યો એટલે કે તપેલું મૂક્યું ગેસ ઉપર, તેની 8 મિનિટ થઈ ગઈ છે. પાપડખાર ઉમેરી દઈશું અને વેલણના મદદથી સરસ હલાવી લેવું. પાપડખાર જેવો ઉમેરીશું અને પાણી ઉકળશે એટલે તે બધું ઉપર આવશે, એટલે ખાસ આપણે આવી રીતે મોટું તપેલું લેવું. મિત્રો, આપણે પાપડ બનાવીએ તો તેના માટે મેઇન ખીચું હોય છે, અને ખીચા માટે મેઇન આવી રીતે પાણીનું જે આંધણ હોય છે તે પાકું હોવું જોઈએ, એટલે કે તે સરસ કૂક થઈ ગયેલું હોવું જોઈએ. તો મિત્રો, આપણી પૂરેપૂરી 15 મિનિટ થઈ ગઈ છે, એટલે કે આપણે જ્યારે તપેલાને ગેસ ઉપર ચડાવ્યું તેની પૂરેપૂરી 15 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ મેં બંધ કરી દીધેલી છે. હવે આપણે તપેલાને નીચે ઉતારી લઈશું. મિત્રો, આપણે તપેલાને સરસ નીચે ઉતારી લીધેલું છે, તેની અંદર આપણે લોટ ઉમેરીશું અને પછી આપણે સરસ હલાવી લેવું. સેજ પણ ચિંતા ન કરવી કે 15 મિનિટ સુધી આપણે પાણી ઉકાળીશું તો પાણી ઘટશે કે એવું નહીં થાય ને, સેજ પણ પાણી ઘટશે નહીં, સરસ આપણું ખીચું મિક્સ થઈ જશે. તમે જોઈ શકો છો સરસ આપણું ખીચું પાણીમાં મિક્સ થઈ ગયું છે. સેજ પણ ક્યાંય ગાંઠા નથી પડ્યા અથવા તો ક્યાંય લોટ નથી દેખાતો વ્હાઈટ કલરનો.
તો મિત્રો હવે આપણે બીજી વાર બાફીશું, તેના માટે ચાણીને તેલવાળી ગ્રીસ કરી લેવી. તમે ઢોકળિયાની જે પ્લેટ આવે છે કાણાવાળી તે પણ લઈ શકો છો. વાસણ મોટું હોય અને આવી રીતે ખીચું થોડુંક હોય તો તમે લોટા કે વાટકીની મદદથી પણ મિક્સ કરી શકો છો. અને હવે આપણે આવી રીતે સહેજ ભીનો હાથ કરી મુઠિયા અથવા તો આવી રીતે લુઆ કરી લેવા અને તેને આપણે ચાણીમાં રાખતા જશું. તો મિત્રો આમ આપણે બધા લુઆ ચાણીમાં રાખી લીધેલા છે અને આપણે જેમાં ખીચું બનાવ્યું હતું તે મોટા તપેલામાં જ પાણી ઉમેરી દેવું અને આવી રીતે કાટલો રાખી દેવો જેથી આપણને સરસ ઉકળીને બધું ખીચું જે ચોટ્યું છે તે પણ નીકળી જશે અને આપણે બીજું વાસણ પણ બગાડવું નહીં પડે. તો મિત્રો આપણું પાણી સરસ ગરમ થઈ ગયું છે અને લોવા કર્યા તેની ચાણી આપણે રાખી દેશું અને ઉપરથી આપણે ઢાંકી દેશું. આમ આપણે તેને 10 મિનિટ માટે બાફીશું. તો મિત્રો આપણે વરાળે કૂક કર્યું છે તેની 10 મિનિટ થઈ ગઈ છે. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ઉપરથી કથરોટ લઈ લઈશું. તો મિત્રો આપણા લુવા સરસ બફાઈ ગયા છે. ચાણીને સાવચેતીથી બહાર કાઢી લઈશું. મિત્રો અત્યારે મારે થોડાક જ લુવા છે એટલે એક સાથે બધું મસળી લઈશ, પણ જો તમે ઝાઝા લોટનું ખીચું એટલે કે પાપડ બનાવતા હોય તો થોડું થોડું કરીને લોટ મસળતો રહેવાનો. હવે આપણે તેની અંદર તેલ ઉમેરીશું. આમ આપણે 4 ટીસ્પૂન તેલ ઉમેરવું. હવે આપણે આવી રીતે લોટો કે વાટકી કે ગ્લાસના મદદથી સરસ બધું મસળી લઈશું અને એક રસ કરી લેવું. તો મિત્રો આપણે લોટને સરસ મસળી લીધેલો છે 5 મિનિટ. હવે આપણે જેવા પાપડ બનાવવા હોય તેવા નાના મોટા લુવા બનાવી લેશું. અને આવી રીતે તમે 1 કિલોગ્રામ ચોખાની સામે 100 ગ્રામ સાબુદાણા લીધા હોય તો તે આવી રીતે થોડુંક સૂકા જેવું ખીચું બનશે, પણ કાંઈ વાંધો નહીં આવે. આવી રીતે આપણે લુવા બનાવી લઈશું. પછી મિત્રો આવી રીતે પોલિથીન લઈ લેવી અને તેને સરસ તેલવાળી ગ્રીસ કરી લેવી અને હું અહીં આવી રીતે પૂરી દબાવવાનું જે પૂરી મેકર આવે છે તેની અંદર પાપડ બનાવી રહી છું. પણ તમારે પાપડ બનાવવાનું જે મશીન હોય છે દબાવવાનું તે હોય અથવા તો પાટલી ઉપર બનાવવા હોય તો તમે તેમ પણ કરી શકો છો. અને આ સાબુદાણા ચોખાના પાપડ આવી રીતે જાડા જ હોય છે અને તેની કિનારી આવી રીતે ફાટશે જ. તો મિત્રો આપણે બધા સાબુદાણા ચોખાના પાપડ દાબી લીધેલા છે અને મેં પહેલાં કીધું તેમ આવા જાડા જ હોય છે, તમે જોઈ શકો છો. હવે તેને આપણે સરસ તડકે સુકાવા દઈશું અને જો સાંજે બનાવેલા હોય તો પંખા નીચે રાખવા અને બીજે દિવસે તડકો આવે ત્યારે રાખી દેવા. તો મિત્રો આપણા પાપડ તડકે સરસ સુકાઈ ગયા છે. હવે હું તમને તેમાંથી થોડાક તળીને બતાવીશ. તો મિત્રો આપણું તેલ સરસ ગરમ થઈ ગયું છે, પાપડ તળી લેશું. તમે જોઈ શકો છો કેવડો મોટો પાપડ થાય છે, ખાવામાં પણ એટલા જ પોચા થશે. તો તૈયાર છે આપણા મસ્ત સાબુદાણા ચોખાના પાપડ. તો તમે ઘરે એક વખત આવી રીતે સાબુદાણા ચોખાના પાપડ જરૂરથી ટ્રાય કરજો. તો મિત્રો તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરો અને તમારા ફ્રેન્ડ ઓર ફેમિલી સર્કલમાં શેર કરો જેથી તે લોકો પણ મસ્ત સાબુદાણા ચોખાના પાપડ ઘરે બનાવી શકે. તો મિત્રો અત્યાર માટે આટલું જ. હવે નવી રેસીપી સાથે મળીશું, ત્યાં સુધી આવજો. થેન્ક યુ.